Hello everybody, welcome back. In this session we are going to discuss example number 7 of page number 195. Example 7 on page number 195. This is the example of paper 2019. लास्ट ईयर ना पेपर में आ सेम एक्जाम्पल विथ द सेम नेम पूछेलो हो तो सो आ एक्जाम्पल इम्पोर्टेंट कही शकाय राइट आज टाइप ना एक्जाम्पल तमारे होमवर्क में करवो होय सो एक्जाम्पल नंबर 6 आज टाइप नो छे तो तमे होमवर्क में करी शको छो राइट सॉरी इट इज 17 एक्जाम्पल नंबर 17 Okay, so let us start reading this. Deepak and Krunal entered into joint venture to purchase and sell New Year gifts. As we have discussed previously, joint venture can be done for any of the reasons, either for selling the goods or for selling services or anything else. So, બે પાર્ટનર્સ છે દીપક અને કૃણાલ એ બંને કેનો બિઝનેસ કરે છે ન્યૂ યર ગિફ્ટ પરચેઝ અને સેલનો બિઝનેસ કરે છે દે અગ્રીડ ટુ શેર પ્રોફિટ એન્ડ લોસ ઇક્વલી પીએનએલ રેશિયો છે એ બંનેનો ઇક્વલ છે દીપક પરચેઝ ગુડ્સ વર્થ રૂપીઝ 90,000 એન્ડ ડ્યુ અ બિલ ઓફ એક્સચેન્જ અપોન કૃણાલ ફોર રૂપીઝ 60,000 ફોર 3 મંથ્સ So firstly, Deepak is purchasing goods of rupees 90,000. Deepak goods purchase kare chhe 90,000 na. Ane ena mate shu kare chhe, Krunal upar bill draw kare chhe 60,000 rupees nu 3 months mate nu. Itle ke Deepak has to take rupees 60,000 from Krunal. એટલે કે કૃણાલે દીપકને 60,000 આપવાના છે અને દીપકે કૃણાલ પાસેથી 60,000 લેવાના છે રાઈટ He got the bill discounted at 10% per annum and the transactions were as follows. પછી એ બિલ છે ડિસ્કાઉન્ટ કરાવી લે છે અર્લિયર 10% થી. So let us have a look at the further transactions. Deepak paid rupees 600 for freight, 1800 for sales commission and 1200 for advertisement expenses. તો હવે જે કોઈ બી ઇન્ફોર્મેશન્સ છે એ રિલેટેડ દેટ ઇઝ રિલેટેડ વિથ સેલ ઓફ ગુડ્સ એન્ડ સર્ટન એક્સપેન્સીસ વિચ આર પેઇડ બાય બોધ પાર્ટનર્સ સેકન્ડ કૃણાલ સ્પેન્ટ રૂપીઝ 600 ફોર ટ્રાવેલિંગ એક્સપેન્સ નેક્સ્ટ દીપક સોલ્ડ સમ ગુડ્સ ઓફ રૂપીઝ 63,960 એન્ડ અલાઉડ ડિસ્કાઉન્ટ ઓફ 1,000 ફોર ડિફેક્ટિવ ગુડ્સ 63,960 રૂપીઝનું સેલ્સ છે પણ સામે એમાં ડિફેક્ટિવ ગુડ્સ છે તો 100 રૂપીઝનું ડિસ્કાઉન્ટ બી આપે છે ઇટ મીન્સ આર નેટ સેલ્સ અમાઉન્ટ વિલ બી 62,960 માઇનસ 1,000 રૂપીઝ ઓફ ડિસ્કાઉન્ટ કૃણાલ સોલ્ડ સમ ઓફ ધ ગુડ્સ ફોર રૂપીઝ 45,040 સો યુ મસ્ટ હેવ નોટિસ્ડ સમ ઓફ ધ આઇટમ્સ એન્ડ સમ ઓફ ધ એક્સપેન્સીસ આર ઇન્કર્ડ બાય દીપક એન્ડ સમ ઓફ ધ ગુડ્સ આર સોલ્ડ બાય હિમ ફોર ધ સેમ And some of the expenses are paid or spent by Krunal and some goods are also sold by him, right? So both the partners are selling certain goods and both the partners are bearing certain expenses. The unsold goods worth rupees 3,600 and 5,400 were taken by Deepak and Krunal respectively. Okay, important transaction. પહેલી વખત આવે છે અને થોડું ટેકનિકલ પાર્ટ કહી શકાય આ એક્ઝામ્પલનો આફ્ટર એડિંગ ગ્રોસ પ્રોફિટ ઓન ધ કોસ્ટ પ્રાઇસ સી જ્યારે અનસોલ્ડ ગુડ્સ છે એટલે કે ક્લોઝિંગ સ્ટોક છે તો આપણે આગળના એક્ઝામ્પલમાં કરી લીધું છે કે ક્લોઝિંગ સ્ટોક છે પાર્ટનર્સ જનરલી લઈ જતા હોય છે પણ અહીંયા શું કહે છે આ ક્લોઝિંગ સ્ટોકની તમને કોસ્ટ પ્રાઇસ આપી છે પણ પાર્ટનર ક્લોઝિંગ સ્ટોક કેવી રીતે લઈ જાય છે આફ્ટર એડિંગ પ્રોફિટ ઓન ધ સેમ તો તમારે એ ચેક કરવું પડે કે તમે જે ગુડ્સ સેલ કરો છો એના પર પ્રોફિટ કેટલો છે તો સેમ પર્સન્ટેજ ઓફ પ્રોફિટ વુડ બી લેવીડ ઓન ધ ક્લોઝિંગ સ્ટોક એન્ડ એટ ધેટ પ્રાઇસ ધ પાર્ટનર્સ વિલ ટેક અવે ધ ગુડ્સ રાઈટ તો એની એક નાની એવી વર્કિંગ નોટ થશે એ આપણે જોઈ લઈએ છીએ
The discount paid for discounting the bills of exchange is to be considered as an expense of joint venture. ઉપર જે આપણે 10% ડિસ્કાઉન્ટની વાત થઈ ને એ જોઈન્ટ વેન્ચરના એક્સપેન્સ તરીકે ટ્રીટ કરવાનું છે અને એના માટે એની એન્ટ્રી જશે જોઈન્ટ વેન્ચર એકાઉન્ટમાં. રાઈટ, સો વોટ આર વી સપોઝ ટુ પ્રિપેર? શો જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ એન્ડ કૃણાલ્સ એકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ દીપક એન્ડ જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ એન્ડ દીપક્સ એકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ કૃણાલ. તો જો આવી રીતે બંને પાર્ટનર્સનું આપેલું હોય ને એટલે સમજી લેવાનું કે આપણી સેકન્ડ મેથડ 1B મેથડ છે. રાઈટ, બંને પાર્ટનર્સની બુકમાં બીજા પાર્ટનરનું લેજો અને જોઈન્ટ એકાઉન્ટ જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ તો ખરું જ. રાઈટ, તો આપણે અહીંયા શું કરીએ છીએ, દીપકની બુકમાં હું તમને એન્ટ્રીઝ કરાવી દઉં છું પહેલાં. રાઈટ, પછી આગળ વધીએ કેવી રીતે કરવાનું છે. સો લેટ અસ મૂવ ફર્ધર વિથ ધ એન્ટ્રીઝ. સો એક્ઝામ્પલ નંબર 17 ઓન પેજ નંબર 195 વી આર સ્ટાર્ટિંગ વિથ passing the journal entries in the books of Deepak. Again example read karta jaiye and entries pass karta jaiye. Deepak purchased goods worth rupees 90,000. Koni book che? Deepak ni book ma entry kariye chhiye ane Deepak j goods purchase kare che. Right, so entry will be joint venture account debit to cash account. Narration lakhvu hoy to lakhi shako, being goods purchased, right, 90,000. Next, and drew a bill of exchange upon Krunal. Krunal ઉપર બિલ મોકલે છે એટલે કે એનો મતલબ શું થાય, દીપક કૃણાલને બિલ મોકલે છે એટલે કે દીપકે કૃણાલ પાસેથી 60,000 રૂપીઝ લેવાના છે. રાઈટ, સો એના માટે શું થશે, એ લેણી હુંડી થશે, લેવાના છે. સો બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ ડેબિટ ટુ કોની પાસેથી લેવાના છે, કોના ઉપર બિલ ડ્રો થાય છે, કૃણાલ ઉપર. તો આટલા અમાઉન્ટ મળવાની છે, પ્રોબેબલ અસેટ છે એટલે ડેબિટ, અને કૃણાલ પાસેથી લેવાના છે એટલે કૃણાલનું એકાઉન્ટ ક્રેડિટ. રાઈટ, સો બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ ડેબિટ 60,000 ટુ કૃણાલ્સ કેપિટલ એકાઉન્ટ 60,000. નરેશન લખી શકો, બિંગ બિલ ડ્રીવ ઓન પાર્ટનર. રાઈટ, 60,000. નેક્સ્ટ, પછી તમે ડિસ્કાઉન્ટ કરાવો છો 10% પર એનમ પર અને 3 મંથ્સનું બિલ છે. સો 10% ડિસ્કાઉન્ટ ડિડક્ટ થાય તો પહેલાં તો જોવાનું 60,000ના 10% થાય 6,000. પણ કેટલા મંથ્સનું બિલ છે, 3 મંથ્સનું જ છે, તો ઇન્ટરેસ્ટ કેટલો લાગે, ડિસ્કાઉન્ટ કેટલું થાય, 1500 રૂપીઝ. તો 60,000 રૂપિયામાંથી મને કેટલા મળશે, સોરી હિયર દેર ઇઝ અ મિસ્ટેક, 58,500. રાઈટ, તો કેટલી અમાઉન્ટ મળશે, 58,500 મળશે આઉટ ઓફ 60,000, કેમ કે 1500 છે બેંક એના ચાર્જીસ ઓર ડિસ્કાઉન્ટ તરીકે ડિડક્ટ કરી નાખશે અને મને મળશે 58,500, એટલે કે દીપકને મળશે 58,500. સો એન્ટ્રી કેશ એકાઉન્ટ ડેબિટ. હવે જો આ ડિસ્કાઉન્ટને શું કીધું, જોઈન્ટ વેન્ચરમાં મૂકવાનું છે આપણી લાસ્ટ લાઈન, એટલે આપણે કયું એકાઉન્ટ ડેબિટ કર્યું, જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ડેબિટ કર્યું. રાઈટ, બ્રેકેટમાં લખ્યું ડિસ્કાઉન્ટ ટુ બિલ્સ રિસીવેબલ. હવે બિલ્સ રિસીવેબલ અહીંયા એકાઉન્ટ ઓપન થયું, ડેબિટ થયું, તો ક્લોઝ કરવું હોય તો બિલ્સ રિસીવેબલ થશે ક્રેડિટ. રાઈટ, તો બિલ જ્યારે ડ્રો કરે છે ત્યારે એન્ટ્રી બિલ્સ રિસીવેબલ્સ ટુ કૃણાલ, અને બિલ ક્લિયર થાય ત્યારે કેશ ટુ બિલ્સ રિસીવેબલ. પણ અહીંયા ડિસ્કાઉન્ટ છે એટલે વચ્ચે ડિસ્કાઉન્ટ પણ આપણે જોઈન્ટ વેન્ચર એકાઉન્ટમાં મૂકી દીધું છે. રાઈટ, નરેશન, બિંગ બિલ ઇઝ ડિસ્કાઉન્ટેડ એટ 10% એન્ડ રિસીવડ ધ કેશ. અહીંયા 10% કેમ આવ્યા એની મેં તમને બ્રેકેટ આપી દીધું છે. નેક્સ્ટ, દીપક પેઇડ 600 ફોર ફ્રેટ. તો દીપકની જ બુક છે, સેમ પાર્ટનર પે કરે છે, તો એન્ટ્રી થાય જોઈન્ટ વેન્ચર ટુ કેશ, બિંગ ફ્રેટ પેઇડ. અહીંયા બ્રેકેટમાં તમે ફ્રેટ પણ લખી શકો છો, અહીંયા પણ લખી શકો છો. નેક્સ્ટ, સેલ્સ કમિશન અને એડવર્ટીઝમેન્ટ ત્રણેય પે કરે છે, તો આ એન્ટ્રી થઈ ફ્રેટની. નેક્સ્ટ એન્ટ્રી જોઈન્ટ વેન્ચર ટુ કેશ થશે સેલ્સ કમિશનની,
અને અગેઇન નેક્સ્ટ એન્ટ્રી જોઈન્ટ વેન્ચર ટુ કેશ થશે એડવર્ટીઝમેન્ટની, રાઈટ? તો આટલો ડિફરન્સ રહેશે, આટલી આઇટમ્સ આવશે ત્રણેયની. ત્રણેય એક્સપેન્સીસ કોણ પે કરે છે? પાર્ટનર જ પે કરે છે, રાઈટ? દીપક જ પે કરે છે. એટલે એન્ટ્રી જોઈન્ટ વેન્ચર ટુ કેશ, જોઈન્ટ વેન્ચર ટુ કેશ એન્ડ જોઈન્ટ વેન્ચર ટુ કેશ. પાછું એક વખત યાદી આપી દઉં છું, આ ચેપ્ટર તો જ સમજાશે જો મેં જર્નલ એન્ટ્રીનું ફોર્મેટ આપેલું છે એ વ્યવસ્થિત રીતે યાદ હશે તો. બાકી કંઈ જ ખબર નહીં પડે કે આપણે શું કરીએ છીએ, રાઈટ? નેક્સ્ટ, કૃણાલ સ્પેન્ડ રૂપીઝ 600 ફોર ટ્રાવેલિંગ એક્સપેન્સ. જો હવે આ એક્સપેન્સ કોણ પે કરે છે? પાર્ટનર પે કરે છે. સો રેગ્યુલર એન્ટ્રી શું થાય એક્સપેન્સ પેમેન્ટની? એક્સપેન્સ ટુ કેશ, બરાબર? પણ આ દીપક પે નથી કરતો, કોણ પે કરે છે? કૃણાલ. તો કેશની જગ્યાએ આવી ગયું કૃણાલનું નામ અને એક્સપેન્સની વર્ડની જગ્યાએ આવી ગયું જોઈન્ટ વેન્ચર. તો આપણી આ એન્ટ્રી બની ગઈ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ કૃણાલ્સ કેપિટલ અકાઉન્ટ 600 બીંગ ટ્રાવેલિંગ એક્સપેન્સીસ પેઇડ બાય કૃણાલ. ઓકે, બસ આટલું જ સિમ્પલ. એડજસ્ટમેન્ટ રીડ કરતા જવાના અને એન્ટ્રીઝ પાસ કરતી જવાની. નેક્સ્ટ એન્ટ્રી છે, દીપક સોલ્ડ સમ ઓફ ધ ગુડ્સ એટ ₹63,960 એન્ડ અલાઉડ ડિસ્કાઉન્ટ ઓફ ₹1,000 ફોર ડિફેક્ટિવ ગુડ્સ. સો એન્ટ્રી કેશ ટુ જોઈન્ટ વેન્ચર એટલે કે સેલ્સ, રાઈટ? 62,960 જ થશે. કેમ? તો કે ₹1,000 ડિસ્કાઉન્ટ આપે છે. સો બીંગ ગુડ્સ સોલ્ડ એન્ડ ડિસ્કાઉન્ટ અલાઉડ ₹1,000. ઓલરાઈટ, સો એન્ટ્રી ડાયરેક્ટ કેશ ટુ જોઈન્ટ વેન્ચર. નેક્સ્ટ, કૃણાલ સોલ્ડ સમ ઓફ ધ ગુડ્સ એટ ₹45,040. તો પાર્ટનર સેલ કરે છે, તો કેશ વર્ડની જગ્યાએ શું આવી ગયું? પાર્ટનર્સ કેપિટલ આવી ગયું. કૃણાલ્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ, દેટ ઇઝ ગુડ્સ સોલ્ડ બાય પાર્ટનર કૃણાલ. ઓકે, હવે જે વાત આવે છે એ ક્લોઝિંગ સ્ટોકની વાત આવે છે, રાઈટ? તો એ જોઈ લઈએ આપણે. જો ક્લોઝિંગ સ્ટોકમાં શું કીધું છે, પેલા ટ્રાન્ઝેક્શન પાછું રીડ કરીએ, એડજસ્ટમેન્ટ પાછું રીડ કરીએ, એટલે કે તમારો પેરેગ્રાફ, લાસ્ટ પેરેગ્રાફ એક્ઝામ્પલ, હેવ અ લુક એટ ઇટ. The unsold goods worth ₹3,600 and ₹5,400 were taken by Deepak and Krunal. કેટલાનો ગુડ્સ સેલ નથી થયો? તો કે ટોટલ 9,000 નો. તો ક્લોઝિંગ સ્ટોકની પડતર કિંમત કેટલી છે? 9,000. Taken by Deepak and Krunal respectively after adding gross profit on cost price at the rate earned on sales made. એટલે કે તમારા સેલ્સ ઉપર પડતર કિંમત પર જેટલા ટકા નફો હતો ને એટલા જ ટકા નફો તમે ક્લોઝિંગ સ્ટોક ઉપર એડ કરીને પાર્ટનર્સ છે એ વેલ્યુથી ક્લોઝિંગ સ્ટોક લઈ જાય છે. આઈ રિપીટ, ધ પાર્ટનર્સ આર ટેકિંગ અવે ધ ક્લોઝિંગ સ્ટોક આફ્ટર એડિંગ ધ પ્રોફિટ રેટ ઓન કોસ્ટ એટ ધ સેમ રેટ ધ રેટ વિચ ઇઝ અર્ન્ડ ઓન સેલ્સ. બરાબર, જે જેટલા પ્રોફિટથી ગુડ સેલ્સ કરો છો એટલા જ પર્સન્ટેજ ઓફ પ્રોફિટ તમે એડ કરો છો તમારા ક્લોઝિંગ સ્ટોકમાં, અને પછી જે વેલ્યુ આવે એ વેલ્યુ પર પાર્ટનર્સ છે એ ક્લોઝિંગ સ્ટોક લઈ જાય છે, રાઈટ? તો હવે એમાં કેમ કરવાનું? તો જો અહીંયા મેં નોટ લખેલી છે, હિયર ક્લોઝિંગ સ્ટોક ઇઝ ટેકન ઓવર બાય પાર્ટનર્સ આફ્ટર એડિંગ પ્રોફિટ ઓન કોસ્ટ એટ ધ સેમ રેટ ઓફ સેલ્સ. સેલ્સમાં જેટલા કોસ્ટના પર્સન્ટેજ હતા એટલા જ પર્સન્ટેજ તમે ક્લોઝિંગ સ્ટોક પર લ્યો છો. તો પહેલા આપણે સેલ્સ ગોતવાનું. સેલ્સ કેટલું કરેલું છે? તો કે દીપકે કર્યું 62,960 આફ્ટર ડિસ્કાઉન્ટ અને કૃણાલે કર્યું 45,040. તો ટોટલ સેલ્સ કેટલું થયું? 1,08,000. હવે ગુડ્સ કેટલો થયો? કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ એટલે કે તમારા તમે જે માલ વેચો છો એની પડતર કિંમત કેટલી થઈ? તો કે ગુડ્સ પરચેસ કેટલા કરેલા હતા દીપકે સ્ટાર્ટિંગમાં? 90,000 પરચેસ કરેલા હતા. એમાં હજી સ્ટોક વધ્યો છે કેટલો? તો કે 3,600 અને 5,400 અનસોલ્ડ ગુડ્સ, ₹8,000 સ્ટોક હજી વધેલો છે. તો ગુડ્સ સેલ કેટલાનો કરેલો હોય? 81,000.
तो आ तमे जे माल वेचो छो एनी पड़तर किंमत छे अने आ जे माल वेचो छो एनी वेचाण किंमत छे. दिस रिप्रेजेंट्स द कॉस्ट ऑफ गुड्स सोल्ड राइट एंड दिस रिप्रेजेंट्स द सेलिंग प्राइस ऑर सेल्स ऑफ योर गुड्स सोल्ड. सो इन शॉर्ट गुड्स ऑफ रुपीज 81,000 इज सोल्ड एट रुपीज 1,08,000 राइट. जो है लखेलू छे. सो प्रॉफिट जो तो हो तो शू करव पड़े. सेल्स 1,08,000, कॉस्ट 81,000, सो वॉट इज योर प्रॉफिट 27,000. आ 8,000 केम बाद करिया, आटलो तो हजी तमारी पासे पड़ेलो छे. केटलो परचेस करियो तो 90,000, एमांथी गुड्स वधेलो छे केटलो 8,000. तो केटलानो गुड्स सेल करियो होय, 81,000 ना गुड्स सेल्स करो छो केटला रुपीज मां, 1,08,000 मां. तो प्रॉफिट केटलो थियो 27,000. तो हवे आपणे જોઈએ છીએ परसेंटेज ऑफ प्रॉफिट ऑन कॉस्ट. तो एनी फॉर्म्यूला थाय प्रॉफिट अपॉन कॉस्ट इनटू 100. सेल्स ऊपर જોતા હોય તો અહીંયા કોસ્ટની જગ્યાએ સેલ્સ આવી જાય, અહીંયા પણ કોસ્ટની જગ્યાએ સેલ્સ આવી જાય. પણ આપણે કોના ઉપર જોઈએ છીએ? કોસ્ટ ઉપર. સો પ્રોફિટ 27,000, કોસ્ટ 81,000 ડિવાઇડેડ બાય 100. તો કેટલા પર્સન્ટ થયા? 33.33%, એટલે કે 33 1/3% પણ કહી શકો, ઓર 33.33% પણ કહી શકો, એટલે કે 100 નો ત્રીજો ભાગ, 1/3 અમાઉન્ટ. તો જ્યારે કોઈ પણ અમાઉન્ટના 33 1/3% તમને કહે, તો એ અમાઉન્ટને તમારે ડાયરેક્ટ ડિવાઈડ બાય 3 કરી નાખો, એટલે એક્ઝેક્ટ અમાઉન્ટ તમને મળે, રાઈટ. તો પ્રોફિટ કેટલો છે? પડતર કિંમતના ત્રીજો ભાગ એનો પ્રોફિટ છે એવું કહી શકાય, ઓર કોસ્ટ પ્રાઇઝનો 1/3 પોર્શન. તો જો ક્લોઝિંગ સ્ટોક આફ્ટર એડિંગ પ્રોફિટ કેમ મળે? કોસ્ટ ઓફ ક્લોઝિંગ સ્ટોક પ્લસ પ્રોફિટ, બરાબર. તો દીપક માટે કોસ્ટ કેટલી હતી? ટેક્સ્ટ બુકમાં આપેલી છે 3,600. પ્રોફિટ કેટલો એડ કરવાનો? 33 1/3% ઓફ કોસ્ટ. સો દીપક કઈ પ્રાઇસથી લઈ જશે ક્લોઝિંગ સ્ટોક? 4,800થી. અને એવી જ રીતે કૃણાલ, 5,400 એની કોસ્ટ પ્રાઇસ છે, અને પ્રોફિટ કેટલો એડ કરવાનો છે? આના જ 33 1/3%, એટલે કે 1/3 અમાઉન્ટ. તો કૃણાલ લઈ જશે 7,200 રૂપીઝના વેલ્યુથી. ઓકે, તો જો એની એન્ટ્રી કરીએ, તો હવે ગુડ્સ ટેકન, ક્લોઝિંગ સ્ટોક ટેકન બાય પાર્ટનર્સ, તો જેની બુકમાં બનાવીએ છીએ એના માટે પરચેસ તરીકે ટ્રીટ થશે. સો એન્ટ્રી વિલ બી પરચેસ અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. ઓકે, આપણા એન્ટ્રી કરેલી પણ છે. જો તમારું એન્ટ્રીનું ફોર્મેટ દેખાડું. વેન ક્લોઝિંગ સ્ટોક ઇઝ ટેકન ઓવર બાય પાર્ટનર, પરચેઝ અકાઉન્ટ ડેબિટ ઓર અધર પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ વેન્ચર. તો દીપક માટે પરચેસ થશે, અને દીપકની બુકમાં દીપકનો પોતાનો પોર્શન પરચેસ થશે, અને કુનાલનો પોર્શન અધર પાર્ટનરમાં જશે. એવી જ રીતે કુનાલની બુકમાં તમે એન્ટ્રી કરો છો, તો કુનાલનો પોતાનો ક્લોઝિંગ સ્ટોક પરચેસ તરીકે લખાશે, અને દીપકનો ક્લોઝિંગ સ્ટોક આવશે દીપકના નામે. ઓરાઈટ, તો એ જ એન્ટ્રી આપણે અહીંયા લીધી. દીપકનો પોર્શન જશે એઝ પરચેસ, કેમ કે એન્ટ્રી કોની બુકમાં કરીએ છીએ? દીપકની બુકમાં. સો પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ 4,800 બીંગ ગુડ્સ ઓર સ્ટોક ટેકન ઓવર બાય એડિંગ પ્રોફિટ, એન્ડ લાઇક વાઇઝ ફોર કૃણાલ, કૃણાલ્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ 7,200 ટુ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ. આ બંને અમાઉન્ટની બદલે જો ભૂલથી જે ટેક્સ્ટ બુકમાં આપેલી છે એ બેઠે બેઠી અમાઉન્ટ લખી નાખશો તો એન્સર રોંગ આવશે, રાઈટ. આવું શું કામ કરવાનું? તમને કીધું છે કે એમાં પ્રોફિટ એડ કરીને લખવાનું છે, એટલા માટે દરેક એક્ઝામ્પલમાં એવું કરવાની જરૂર નથી. જે પ્રમાણે આપેલું હોય એ પ્રમાણે કરવાનું. સો નાવ લાસ્ટ, જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ડેબિટ ટુ પીએનએલ ટુ કૃણાલ્સ કેપિટલ, એટલે કે હવે એડજસ્ટમેન્ટ્સ બધા પૂરા થઈ ગયા, તો જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ ક્લોઝ થશે. સો દેર ઇઝ અ પ્રોફિટ ઓફ રૂપીઝ 24,300. દીપકનો પ્રોફિટ જશે પીએનએલ અકાઉન્ટમાં, અને કૃણાલનો પ્રોફિટ જશે કૃણાલ્સ કેપિટલ અકાઉન્ટમાં. નેક્સ્ટ,
for settling the ledger of other partner. तो ए जशे, let me write the entry first. जो हवे क्रूनर्स कैपिटल ज्यां ज्यां क्रेडिट थयुं छे माइनस क्रूनर्स कैपिटल ज्यां ज्यां डेबिट थयुं छे. तो जो पहला क्रेडिट थयुं छे जोईए 60,000, पछी 600 અને 12150. તો જોઈ લઈએ આપણે 60,000, 600 અને 12150. તો ટોટલ થયા 72,750, રાઈટ. નેક્સ્ટ, જ્યાં જ્યાં ડેબિટ થયું છે ત્યાં તો જોવો, તો ફર્સ્ટમાં નથી, સેકન્ડમાં નથી, થર્ડમાં નથી, ડાયરેક્ટ આવે છે અહીંયા 45040 અને 7200. બરાબર, 52040. તો ચલો આમાંથી લેસ કરીએ, 52040 એટલે 20 લેટ મી ચેક, દેર ઇઝ એન એરર ઓફ રૂપીઝ 200. Let me check the amount again. One, two, one, five, zero, 7200. Next, it will be 20,510. I'll recheck the amount and let you know in the next session, right? Right now, this is the last entry, Krunal's capital to cash 20,510. 200 નો એક્સપેન્સ કે કંઈ મિસિંગ નથી ને, ચેક કરી લેશું આપણે પછી. ઓકે, નો પ્રોબ્લેમ. ચલો, તો આ વર્કિંગ નોટ છે તમારી ક્લોઝિંગ સ્ટોકવાળી. અને ખાસ યાદ રાખો, લેજર્સ ઇન ધ બુક્સ ઓફ દીપક હોમવર્કમાં છે, એટલે કે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ અને ક્રુનાલ્સ કેપિટલ અકાઉન્ટ, આ તમારે હોમવર્કમાં કરવાનું છે. એન્ટ્રી તમારી પાસે છે એ જ તમારે પોસ્ટ કરવાની છે જોઈન્ટ વેન્ચર અકાઉન્ટમાં અને ક્રુનાલ્સ કેપિટલ અકાઉન્ટમાં, રાઈટ. સો નેક્સ્ટ લેક્ચરમાં હું તમને ડાયરેક્ટ લેજર્સ કેમ પ્રિપેર કરવા એ દેખાડું છું. ઓકે, સો ઇન ધ નેક્સ્ટ લેક્ચર વી આર ગોઈંગ ટુ સોલ્વ લેજર્સ ઇન ધ બુક્સ ઓફ ક્રુનાલ જોઈન્ટ વેન્ચર અકાઉન્ટ એન્ડ દીપક્સ કેપિટલ અકાઉન્ટ ડિરેક્ટલી વિધાઉટ પાસિંગ ધ જર્નલ એન્ટ્રીઝ, લેજર્સ કેમ પ્રિપેર કરવા એ જોઈ લઈશું. ચલો, તો હું તમને ફૂલ પેજનો લુક બતાવી દઉં, સો દેટ તમને સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. This is the first page of example number 17, journal entries. Second page. Working note of closing stock, third page.
એન્ડ ફોર્થ પેજ. ઓકે, આમાં હોમવર્ક બી લખીને આવી ગયું છે, સો દેટ તમને યાદ રહેશે. ઓકે, સો આટલું બુકમાં લખી લેજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જ એક્ઝામ્પલના લેજર્સ કરીએ છીએ, પણ કૃણાલની બુકમાં. થેન્ક યુ ઓલ.